जिला कांग्रेस प्रमुख द्वारा अबड़ासा प्रांत अधिकारी ने कोरोना प्रश्नों अंगे रजूआत। कच्छ जिला कांग्रेस प्रमुख यजुवेंद्र सिंह जाडेजा द्वारा अबड़ासा प्रांत अधिकारी ने मळी कोरोना ना प्रश्नों अंगे रजूआत करवामां आवी हती। अबड़ासा प्रांत कचेरी खाते कच्छ जिला कांग्रेस प्रमुख यजुवेंद्र सिंह द्वारा प्रांत अधिकारी प्रवीण सिंह जेतावत ने मळी अबड़ासा मां कोरोना संक्रमण अंगे माहिती मेळववा साथे खूटती कड़ीओ अंगे कच्छ जिला कांग्रेस द्वारा बनतो तमाम सहकार आपवानी खात्री आपवामां आवी हती। रातातळावना कोविड सेंटरमां ऑक्सिजन सिलिंडर अंगेनी माहिती तथा अन्य बाबतो अंगे प्रांत अधिकारी श्री जेतावत द्वारा यजुवेंद्रसिंह जाडेजाने माहितगार कराया हता। स्थानिके सांगी सीमेंट द्वारा शुरू करानार कोविड सेंटर तात्कालिक शुरू करवा पी सी गढ़वी द्वारा रजूआत कराई हती। कांग्रेस द्वारा वहीवटी तंत्र साथे संकलनमां रही तालुकामां संक्रमण टाळवा अने संक्रमित थयेलाओने पूरती सारवार मळे ते दिशामां प्रयत्नो रहेशे तेवुं जणावायुं हतुं। आ प्रसंगे वायोजी पन सभ्य हाजी तकीशा बावा सैयद अलीभाई केर रामदेवसिंह जाडेजा नखत्राणाना राजेश ममुभाई आहिर सहितना साथे रह्या हता। स्थानिक तालुका कांग्रेस कोरोना मामले निष्क्रिय होई जिल्लाना अग्रणीओने अबड़ासा धसी आववुं पड्युं हतुं। स्टोरी बाय रमेशभाई भानुशाली नलिया अबड़ासा कच्छ। ઘણા સમયથી જે રીતે કોરોનાની મહામારીએ વિકરાળ સ્વરૂપ લીધું છે અને ખાસ કરીને અબડાસા તાલુકો જે છેવાડાનો તાલુકો છે અને આ વિસ્તારમાં જે રીતની હેલ્થ કેર સિસ્ટમ હોવી જોઈએ, જે રીતની સુવિધાઓ હોવી જોઈએ, એ રીતની સુવિધાના અભાવનો વારંવાર ફરિયાદો આવતી હતી, એટલે એ ફરિયાદોની લઈ આજે કચ્છ જિલ્લા કોંગ્રેસની ટીમ અહીંયા અબડાસા તાલુકાના સ્થાનિક આગેવાનો ચૂંટાયેલા સભ્યો સાથે આજે અમે મળી અને અહીંયાના ડેપ્યુટી કલેક્ટર સાહેબને મળ્યા, પ્રાંત અધિકારીને મળ્યા અને એમની સાથે આ વિસ્તારમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અંગેની ચર્ચા કરી। આજે જે કોવિડ કેર સેન્ટરો ઊભા થયા છે ત્યાં કને વારંવાર ઓક્સિજનની માત્રા જેટલી જોઈ છે એટલી ઓક્સિજનની માત્રા મળી નથી રહી એના બાબતોની ચર્ચા થઈ। ખરેખર આવી મહામારીમાં સરકારે એક માનવીય વલણ દાખવું જોઈ અને વધુમાં વધુ ઓક્સિજનના બાટલા કઈ રીતે મળી શકે, ઓક્સિજનની સપ્લાય કઈ રીતે થઈ શકે એના માટેની વ્યવસ્થા કરવી જોઈ। બહુ દુર્ભાગ્યપૂર્ણ રીતે કહેવું પડે છે કે આજે આટલા દિવસ થઈ ગયા પછી પણ વ્યવસ્થા ત્યાંની ત્યાં જ છે, કોઈ પણ સુધારો નથી આવ્યો। ત્યારે આજે પ્રાંત અધિકારીને મળીને અમે અમારી વાત રાખી છે કે તાત્કાલિક આને આ પરિસ્થિતિને કાબૂમાં લાવી અને તાત્કાલિક જે સપ્લાયની જરૂર છે સપ્લાય લેવામાં આવે અને જો એ સપ્લાય ટૂંક સમયમાં જો નહીં આપવામાં આવે તો કોંગ્રેસ પાર્ટી એના માટે જનઆંદોલન કરશે, એના ઉપર રસ્તા ઉપર પણ ઉતરશે। આજે ખૂબ મોટો વિસ્તાર છે, આ લગભગ 70-80-100 કિલોમીટરથી લોકોને આવવું પડે છે, અહીંયા કને આવ્યા પછી પણ એમને આખા તાલુકામાં એક પણ વેન્ટિલેટર બેડ નથી, એ પણ બહુ ગંભીર બાબત છે। એનું પણ અમે ધ્યાન દોર્યું કે અહીંયા કને વેન્ટિલેટરની બાયપેપની સુવિધા ઊભી થઈ શકે, કેમ કે જે લોકોને ઓક્સિજનથી ના ઠીક થતું હોય એના માટે વેન્ટિલેટર અતિ જરૂરી બની જાય છે, ત્યારે એવી કોઈ વ્યવસ્થા નથી। ત્યારે અહીંયાથી 125 કિલોમીટર દૂર ભુજ જવું પડે છે અને ત્યાં પણ વ્યવસ્થા થઈ નથી શકતી, એટલે આવીને આવી વ્યવસ્થા તાલુકામાં પણ ઊભી થાય એના માટેની અમે વાત કરી છે। સાથે અહીંયા કને સ્થાનિક કંપનીઓ પણ મળી અને પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી અને એ લોકોએ પણ આવી વ્યવસ્થાઓ ઊભી કરી શકાય જ્યાંથી આજુબાજુના વિસ્તારના લોકોને પણ આની સુવિધાઓ મળી શકે એવી અનેકો વાત અમે આજ પ્રાંત અધિકારીને વાત કરી છે અને આનો ચોક્કસથી આવનારા દિવસોમાં નિવારણ નહીં આવે તો કોંગ્રેસ જન આંદોલન કરશે। તંત્રની એક સાહેબ આપણે રજૂઆત કરી તો કોંગ્રેસ પાર્ટી દ્વારા અત્યારે શું કંઈ પ્રાર્થનાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે? બિલકુલ, અત્યારના કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર અમારા પ્રમુખના આદેશ અનુસાર દરેક વિસ્તારમાં જઈ અને લોકોની સાથે મળી અને એમની જે તકલીફો છે એની તકલીફોને દૂર કઈ રીતે થઈ શકાય, આજે જ્યાં ઓક્સિજનની ઘટ છે ત્યાં કને ઓક્સિજન કઈ રીતે મળી શકે, ઓક્સિજન બેડ વેન્ટિલેટર બેડની સુવિધાઓ જ્યાં જ્યાં હોય એ લોકોને માર્ગદર્શન આપી
અને દરેક કાર્યકર અત્યારના ગામે ગામ એમનું કામ કરી રહ્યો છે અને આના અગાઉ પણ કોંગ્રેસ પાર્ટીએ આવી સેવાના કાર્યો કર્યા છે અને કરતા રહેશે।